ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે માર્કેટયાર્ડ સહિત ટેકાના ભાવે ખરીદી કરાતી તમામ જગ્યાએ પાક પલળે નહીં તે માટેનું આગોતરું આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની હાલ ખરીદી શરૂ થઈ છે ત્યારે સરકારી અનાજ ગોડાઉન ખાતે ખરીદી કરેલ મગફળી પલળે નહીં તે માટે ગતરોજની ખરીદેલ મગફળી આજે ગાડીઓમાં લોડ કરી વેરહાઉસ ખાતે મોકલી આપી છે. તો આ ઉપરાંત આજે જે ખરીદી કરી મગફળી છે તે સાંજ સુધીમાં અહીંથી મોકલી આપવામાં આવશે. હાલમાં અનાજના ગોડાઉન ખાતે કોઈ પણ પાક પલળે નહીં તેનું આયોજન કરવામાં આવ્યું છે. હવામાન ખાતાની આગાહી છે, કમાવઠું થવાની સંભાવના છે પહેલી બીજી તારીખે. તો અહીંયા આપણા એમએસપી મગફળી ખરીદ કેન્દ્ર ખાતે હવામાન ખાતાની આગાહીના આગોતરા આયોજન પ્રમાણે ખરીદેલ માલ પલળે નહીં એટલા માટે ગઈકાલની ખરીદેલો માલ છે આજની ગાડીમાં લોડ કરીને અત્યારે રવાના કરી દઈએ છીએ વેરહાઉસ ખાતે. અને આજની જે આજે પાંચેક ટ્રેક્ટર આવેલા છે તો પાંચેક ટ્રેક્ટરની ખરીદી કરી અને બપોર સુધી એ ગોડાઉન પર વેરહાઉસ ગોડાઉન ખાતે એ માલ સપ્લાય કરી અને માલ પલળતો કદાચ વરસાદ આવે તો એના તકેદારીના ભાગરૂપે એનું આયોજન શરૂ કરેલ છે. અત્યારે કોઈ સ્ટોક અત્યારે આપણે પલળે એવો કોઈ છે ત્યાં કેન્દ્ર ખાતે અત્યારે નહીં છે. નામ નોંધો. મારું નામ રાજેન્દ્ર શંકરલાલ જોશી અને ખરીદ અધિકારી મગફળી ખરીદ કેન્દ્ર હિંમતનગર. રિપોર્ટર ભરત પટેલ, હિંમતનગર.